ફરજ બજાવે છે મહિલા. ફરિયાદી પાસે મહિલા પીએસઆઈએ 10,000 માંગ્યા. મહિલા પીએસઆઈનો ભાઈ લાંચ લેતા રંગે હાથ પકડાયો. એસીબીએ પીએસઆઈના ભાઈ અશ્વિન પારઘીને પકડી પાડ્યો. મહિલા પીએસઆઈ મંજુલાબેન પારઘીની પણ ધરપકડ થશે. મહત્વનું છે કે ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધમાં આવેલા અરજીના સામે કાર્યવાહી ન કરવા માટે મહિલા પીએસઆઈએ 10,000ની લાંચ માંગી હતી, જે બાદ અંતે 8,000ની લાંચ લેતા એસીબીની ટીમે પીએસઆઈ મંજુલાબેન પારઘીના ભાઈ અશ્વિન પારઘીને પકડી પાડ્યો. જ્યારે હવે મહિલા પીએસઆઈ મંજુલાબેન પારઘીની પણ ધરપકડ થશે, સાથે જ અપ્રમાણસર મિલકતની પણ તપાસ કરવામાં આવશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી. ચેતન, સુરતમાંથી લાંચિયા પીએસઆઈ ઝડપાયા અને પણ મહિલા પીએસઆઈ 10,000ની લાંચ માંગી હતી, શું અપડેટ? જી ચેતન, તો ટેકનિકલ ઇશ્યુના કારણે સંપર્ક કપાયો છે, ફરીથી પ્રયત્ન કરીશું. તો સુરતની આ ઘટના છે કે જ્યાં મહિલા પીએસઆઈનો ભાઈ રંગે હાથ લાંચ લેતા ઝડપાયો છે. એસીબીએ પીએસઆઈના ભાઈ અશ્વિન પારઘીને પકડી પાડ્યો છે. મહિલા પીએસઆઈ મંજુલા પારઘી કે જેમણે લાંચ માંગી હતી, હવે તેમની પણ ધરપકડ થશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી. ચેતન, સુરતમાં મહિલા પીએસઆઈએ લાંચ માંગી હતી 10,000ની, તેનો ભાઈ રંગે હાથ ઝડપાયો છે. મહિલા પીએસઆઈ સામે પણ પગલાં લેવાશે, શું અપડેટ? જી વિઠ્ઠલ, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના લાલગેટ પોલીસ મથકની છે, જ્યાં એક ફરિયાદી છે તેના ટેકનિશિયન વિરુદ્ધ એક અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવા બાદ પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારઘી દ્વારા રૂપિયા 10,000ની લાંચ માંગવામાં આવી હતી. જો કે ત્યારબાદ આ બંને ફરિયાદી અને જે પીએસઆઈ છે તે વચ્ચે 8,000ની લાંચ આપવામાં બાબતે વાતચીત થઈ હતી, અને ત્યારબાદ જે ફરિયાદી છે તે ફરિયાદીએ આ અંગે સુરત એસીબીને જાણ કરી હતી. એસીબી દ્વારા ખુદ પોલીસ મથકની બહાર જ એક એસીબીનો છટકું ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં જે મહિલા પીએસઆઈ છે તેનો જે ભાઈ છે અશ્વિન શંકરલાલ પારઘી તે પૈસા લેવા માટે ત્યાં ગયો હતો, અને રૂપિયા 8,000ની લાંચ લેતા આ જે અશ્વિન પારઘી છે તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મહિલા પીએસઆઈ છે મંજુલાબેન પારઘી એ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહત્વની વાત છે કે જે રીતે આ લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી, ત્યારબાદ હવે જે એસીબી છે તે એસીબી દ્વારા અપ્રમાણસર જે મિલકત છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ સાથોસાથ જે મહિલા પીએસઆઈ અને તેના જે ભાઈનું જે બેંક એકાઉન્ટ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. બિલકુલ ચેતન, માહિતી બદલ આભાર. સુરતથી સામે આવ્યા લાભ